नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। કાંકરેદા સિરવાડાના તલાટીકમ મંત્રી ભાવેશ પ્રજાપતિ 50,000 રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે। સિરવાડા ગામમાં વિકાસના કામો અંતર્ગત રસ્તાનું કામ કરવામાં આવ્યું હતું, જે કામનું બિલ મંજૂર કરવા તેમજ પેમેન્ટના ચેકની પ્રક્રિયા જલ્દી કરવા અરજદાર કોન્ટ્રાક્ટર જોડે 50,000ની લાંચ માંગી હતી। ત્રેપાલનપુર એલસીબી એસીબી ની ટીમે સિરવાડા ગ્રામ પંચાયત કચેરીમાં આજે તલાટી ભાવેશ પ્રજાપતિને 50,000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો। એસીબી ની ટીમે લાંચિયા તલાટીની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે। बनास डेरी द्वारा चली रहे अमृत सरोवर अने जल संचय अभियान कामगिरी नु उत्कृष्ट उदाहरण जोवा मळ्युं। लक्ष्मीपुरा गुलाबसागर तळाव सहित अनेक तळाव वर्षादी નીરથી છલકાયા છે, જેનાથી પાણીના તળ ઊંચા આવશે અને ખેડૂતો અને પશુપાલકોની ચિંતામાં ઘટાડો થશે, તેમજ પાણી તળ ઊંચા આવશે। પાલનપુરમાં મંગળવારે અષાઢી બીજના દિવસે શ્રી રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા યોજાશે, જે પૂર્વે રવિવારે ભગવાન તેમની બહેના સુભદ્રા અને ભાઈ બલરામ સાથે પથ્થર સડક મોટા રામજી મંદિર મોસાળ જવા બગીમાં નીકળ્યા હતા, જેમની સાથે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા। ભોલેનાથ મોલ આવી ગયો છે દિયોદરની સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવનો એકમાત્ર મોલ ભોલેનાથ મોલ, કે જ્યાં કરિયાણું લેડીઝ જેન્ટ્સ અને બાળકોના કપડાં તેમજ જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સારી ક્વોલિટી અને વ્યાજબી ભાવે મળશે। ભોલેનાથ મોલ મેઇન બજાર રોડ દિયોદર, સંપર્ક 94-265-95-316। રાજસ્થાનથી પશુઓ ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રકે છાપી નજીક શિવ શક્તિ હોટલ પાસે આગળ જતી કારને ટક્કર મારી પલટી ગઈ હતી। અકસ્માતની જાણ થતાં છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા ટ્રકની અંદર ક્રૂરતાપૂર્વક 68 જેટલા પશુઓ ખીચોખીચ ભરેલ હતા અને કણસતા હતા। પોલીસે તાત્કાલિક પશુઓને બહાર કાઢ્યા, જેમાં 19 પશુઓ મૃત પામ્યા હતા, જ્યારે 49 પશુ જીવિત હતા। પોલીસે તમામ જીવિત પશુઓને ડીસા પાંજરાપોળમાં ખસેડ્યા હતા। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર, નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ વિપરજોય વાવાઝોડાને કારણે મહેસાણા સહિત ઉત્તર ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, તેમજ વાવાઝોડું રાજસ્થાન તરફ જતા ત્યાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। હાલમાં ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ધરોઈ ડેમમાં પાણીની આવક નોંધાઈ, છેલ્લા 3 દિવસથી ધરોઈ ડેમની જળ સપાટીમાં સતત વધારો જોવા મળ્યો હતો। ઉત્તર ગુજરાતમાં આવેલા સતલાસણા તાલુકાના ધરોઈ ડેમમાં આવતું પાણી અન્ય જિલ્લાઓને પણ સિંચાઈ અને પીવા માટે આશીર્વાદરૂપ છે, ત્યારે ઉપરવાસના પડેલા વરસાદને કારણે 3 દિવસથી નવા નીર આવી રહ્યા છે। નવા નીરની આવતા સમગ્ર પંથકમાં ખુશીની લહેર છવાઈ જવા પામી છે।